મહામારી વચ્ચે અનલોકમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. પાલનપુર શહેરમાં બંધ મકાનમાં 30 લાખથી વધુનું ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા 3 માસથી આ મકાન બંધ હતું. બંધ મકાનમાં 50 થી 60 તોલાના સોનાના દાગીના પડ્યા હતા. પાલનપુર શહેરના ઢુંડિયાવાડી વિસ્તારમાં હીરાલાલ ખત્રીનું મકાન હતું. સામાજિક દુઃખદ પ્રસંગ હોવાથી ખત્રી પરિવાર 3 માસથી રાજસ્થાન ગયું હતું. તસ્કરોએ આ તકનો લાભ લઈ બંધ મકાનને નિશાન બનાવી 50 થી 60 તોલા સોનાના દાગીના તેમજ 2000ની રોકડ રકમ સહિત 30 લાખથી વધુની ચોરી કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ડોગ સ્કવોડના મદદથી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી હતી. જો કે પાલનપુર શહેરમાં સૌથી મોટી ચોરીની આ ઘટના છે, જેમાં બંધ મકાન માલિકની પણ બેદરકારી છે. હું હાલ તાજપુરામાં રહું છું. સવારે મારો ફોન આવ્યો હતો કે ભાઈ મારા પપ્પાના ઘરે સામેવાળાએ મારો ફોન કર્યો કે તમારા ઘરે તાળું તૂટેલું છે. એટલે સવારે આવી અહીંયા આવીને જોયું તો તાળું તૂટેલું છે અને બધું અંદરનું કબાટના બધાના તાળા તોડેલા હતા. અને પછી પોલીસ સ્ટેશનમાં ગયા હતા. અમે અંદર સોનું હતું, એટલે બધું મારા મમ્મીનું, મારા વાઇફનું, મારા ભાઈની વાઇફનું બધું મળીને 55 થી 60 તોળા જેવું થાય અને 150 ગ્રામ જેવી ચાંદી હતી. પોલીસ જાણ કરેલી છે, રિપોર્ટ કરીને આવ્યા.